ચોખાને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. બાસમતી ચોખાને લઈને સરકારે પહેલીવાર કેટલાક નિયમો બનાવ્યા છે. FSSAIએ બાસમતી ચોખા માટે નિયમનકારી માપદંડો જાહેર કર્યા છે, જેનો 1 ઓગસ્ટ 2023થી અમલ કરવામાં આવશે. જે મુજબ બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ અને તે કૃત્રિમ રંગો, પોલિશિંગ એજન્ટ્સ અને કૃત્રિમ સુગંધથી મુક્ત હોવા જોઈએ. બાસમતી ચોખાના વેપારમાં ભ્રષ્ટાચાર અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, 11 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. રખડતા ઢોરનો મુદ્દો હાલ વધુ ચર્ચામાં છે, ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને રખડતા ઢોરમાંથી મુક્તિ અપાવવા એક નિર્ણય લીધો છે. રાજ્યમાંથી 50,000થી વધુ આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50,000 રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. ખસીકરણ બાદ 1 અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સારસંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગરમાં 88, મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. તે પછીના સમાચારની વાત કરીએ ખેડૂતો માટે, તો તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી બાબતે રાજ્યના ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ કરાશે, જેમાં ખેડૂતો 1 મહિના સુધી નોંધણી કરાવી શકશે. આ માહિતી ગુજરાત સરકાર વતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી. તેમણે વધુમાં કહ્યું, રાજ્યમાં તુવેરના 135, ચણાના 187 અને રાયડાના 103 ખરીદ કેન્દ્રો બનાવી 10 માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે પાકની ખરીદી કરાશે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઈ ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે, જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ ઉપરાંત કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6,600 એટલે કે પ્રતિ મણ 1,320 અને ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,335 એટલે કે પ્રતિ મણ 1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,450 એટલે કે પ્રતિ મણ 1,090 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તે પછીના સમાચારની વાત કરીએ તો પાર્કિંગની વિકટ સમસ્યા નિવારવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. પાર્કિંગની વિકટ સમસ્યા નિવારવા ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય તમામ TP સ્કીમમાં લાગુ પડશે. ગુજરાત રાજ્યની આબાદી વધતા શહેરોમાં અને નગરોમાં પાર્કિંગની સમસ્યા ખૂબ વિકરાળ અને માથાના દુખાવા સમાન બની ગઈ છે. શહેરીકરણને કારણે વધતા લોકો પોતાની સુવિધા માટે પોતાના અંગત વાહન ખરીદી તેમાં સફર કરે છે, પરંતુ
અહીં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. જગ્યા રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ હોય, દરેક જગ્યાએ પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. ત્યારે આ સમસ્યાને નાથવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્ય સરકારે તમામ ટાઉન પ્લાનિંગની સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા માટેનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારે શહેર તેમજ નગરોમાં પાર્કિંગને સમસ્યાને દૂર કરવા તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1% મુજબ જમીન ફાળવવાની નિર્ણય કર્યો છે. આ નિયમ હવે ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપી છે, જેમાં ટાઉન પ્લાનિંગની સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા માટે આદેશ કર્યો છે. ત્યારે ગઈકાલે મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્ય સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં તમામ બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમ રહેણાંક તેમજ કોમર્શિયલ દરેક બિલ્ડિંગોમાં લાગુ પડશે, જેથી તમામ શહેરો અને નગરો પાર્કિંગની સમસ્યા નિવારી શકાય. ગઈકાલે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કિસાન મોરચાના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોને લગતા ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, રોટાવેટર વગેરેના બજેટમાં વધારો, ટ્રેક્ટર સાથે વપરાતી ટ્રોલીમાં સહાય, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની યોજનામાં સહાય ધોરણમાં વધારો, તારની વાડના ક્લસ્ટરનો વિસ્તાર ઘટાડી 1 હેક્ટર કરવો, આઈ ખેડૂત પોર્ટલમાં અરજીઓની ડ્રોની પ્રથા બંધ કરી વહેલા તે પહેલાંના ધોરણે મંજૂરી આપવી, ખેડૂત અકસ્માત વીમા યોજનામાં વીમા રક્ષણ વધારવું, સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવો, બાગાયતી ખેતી માટે માલ રાખવા પેક હાઉસ યોજનાનો વ્યાપ વધારવો, ફળ શાકભાજી ખેતીના ધરુ ઉછેર માટે નર્સરીનો વ્યાપ વધારવો, લીલા પડવાશ માટે શણ ઈકડનું બિયારણ રાહત દરે આપવું જેવા રાજ્યના ખેડૂત સમુદાયના વિવિધ પ્રશ્નો બાબતે કિસાન મોરચાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2023 એગ્રીકલ્ચર મિનિસ્ટર રાઘુજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે વર્ષ 2023ને ઉજવવામાં આવી રહ્યું છે તે અંગે સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્યની દ્રષ્ટિએ જરૂરી જાડા ધાનની બાજરી, જુવાર, રાગી વગેરેનો વિસ્તાર વધે તેમજ ઉપભોક્તાઓમાં આ સંદર્ભે જાગૃતિ આવે તે માટે આગામી સમયમાં થનાર પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓમાં સહકાર આપવા કિસાન મોરચાના આગેવાનોને મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર, રાજ્ય સરકાર તથા ગુજરાતના રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીના પરિણામોના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ખેડૂત આગેવાનોને હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેવા તથા પ્રાકૃતિક ખેતીની મહત્તમ પ્રચાર પ્રસાર કરી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા ખેડૂતોની રજૂઆતોની ચકાસણી કરી તંત્ર સાથે રહી તમામ રજૂઆતોનો સંતોષકારક રીતે ઉકેલ લાવવા, જરૂર પડે ઉચ્ચ કક્ષાએ રજૂઆતોને ધ્યાને મૂકી મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તથા ભવિષ્યમાં પણ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા જે યોજનાઓની ખેડૂત આલમમાં માંગ છે તેવી યોજનાઓ અંગે વિચારણા પણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તો 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા. નવા વર્ષની ભેટ, કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી 8 લાખ પરિવારોને મફતમાં સુવિધાનો લાભ મળશે. કેન્દ્રીય કેબિનેટે બ્રોડકાસ્ટિંગ અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમને લીલી ઝંડી આપી છે. આ યોજના હેઠળ 8 લાખથી વધુ પરિવારોને મફતમાં આપશે સેટટોપ બોક્સ. અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને લાભ થશે. આ યોજના માટે સરકારે 2,539 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે, જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે મફતમાં ટીવી જોઈ શકાશે. કેન્દ્રીય કેબિનેટે
बुधवारे 2,539.61 करोड़ रुपयाना खर्चे ब्रॉडकास्टिंग इन्फ्रास्ट्रक्चर अने नेटवर्क डेवलपमेंट स्कीम संबंधित माहिती अने प्रसारण मंत्रालयना प्रस्तावने मंजूरी आपी दीधी छे। आ योजना द्वारा सरकारे अंतरियाळ आदिवासी अने सरहदी विस्तारोमां रहेता लोकोने 8 લાખથી વધુ ડીડી ફ્રી સેટઓપ બોક્સનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ આધાર કાર્ડને લઈને અગત્યના સમાચાર। 10 વર્ષ જૂનું આધાર કાર્ડ, આધાર કાર્ડ ઇસ્યુ કરનાર સરકારી સંસ્થા UIDAIએ એક મહત્વનું અપડેટ આપતા જણાવ્યું છે કે જે લોકોની પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય અને તેમણે ક્યારેય પણ આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો તેમણે દસ્તાવેજો આપીને આધારની માહિતી અપડેટ કરાવી લેવી પડશે। આધારધારકો માય વેબ પોર્ટલ પર આધારભૂત દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરી શકે છે। આ સિવાય આધાર સેન્ટર પર જઈને ઓફલાઈન પણ સુધારો કરાવી શકે છે। તે પછીના સમાચારની વાત કરીએ પીએમ કિસાન 13મો હપ્તો ખેડૂતોને 2000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તે બાબતે વાત કરીએ તો સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો બહાર પાડ્યો હતો અને હવે ખેડૂતો આ યોજના અંતર્ગત 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો જો તમે પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ખાસ 2000 રૂપિયા છે એ ખેડૂતોને ખાતામાં ક્યારે આવશે તેની થોડી વાત કરીએ તો ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકારે 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડ્યો હતો અને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવ્યા હતા। તો આ વખતે પણ સરકાર જાન્યુઆરીમાં નાણાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે, જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોને હજી KYC પ્રક્રિયા પણ બાકી છે। સરકારે અગાઉ ખેડૂતોને KYC કરાવી લેવા માટે જણાવ્યું હતું તો આધાર નંબર મોબાઈલ નંબર દ્વારા ખેડૂતો KYC જ્યાં સુધી પૂર્ણ નહીં કરાવે ત્યાં સુધી આગામી હપ્તા છે એ ખેડૂતોને મળશે નહીં। તો જે પણ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને KYC પ્રક્રિયા બાકી હોય તો વહેલી તકે પૂર્ણ કરાવી લેવી, કારણ કે ગયા વર્ષે સરકારે 1 જાન્યુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડ્યો હતો। આ વખતે પણ જાન્યુઆરી મહિનામાં ખેડૂતોને પીએમ કિસાનનો 13મો હપ્તો મળે તેવી શક્યતા ખરી, પરંતુ હાલ સરકારે આ બાબતે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી।